વધુ સમાચાર હાલ ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવનગરના પાલીતાણામાં પણ આજે પેટા ચૂંટણી યોજાય છે. ભાવનગરના પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણી આજે યોજાઈ હતી. પાલિકાના બે વોર્ડની પેટા ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 1 અને 7ની ખાલી પડેલી બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. વોર્ડ નંબર 1માં 3 બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. હાલ ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે, વોર્ડ નંબર 7માં 2 બેઠક માટે મતદાન થવા જઈ રહ્યું છે. હાલ સમાચાર ભાવનગરના પાલીતાણાથી મળી રહ્યા છે. પાલીતાણા નગરપાલિકામાં આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. હિંમતનગરના રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે. હાલ સમાચાર હિંમતનગરથી મળી રહ્યા છે. હિંમતનગર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરાશે પુનઃ વિકાસ. ₹45 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના 508 સ્ટેશનોનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરાશે આ રેલવે સ્ટેશનનું પુનઃ વિકાસ. હાલ સમાચાર મળી રહ્યા છે હિંમતનગરથી. હિંમતનગર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ તમામ રેલવે સ્ટેશનોનું પુનઃ વિકાસ કરવામાં આવશે. ₹45 કરોડના ખર્ચે આ રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના 508 સ્ટેશનોનો શિલાન્યાસ થશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરાશે પુનઃ વિકાસ. હાલ સમાચાર હિંમતનગરથી મળી રહ્યા છે. હિંમતનગર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનનું પુનઃ વિકાસ કરવામાં આવશે. ₹45 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે.